press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે આપણે જોશું 29 ડિસેમ્બરના મહત્વના કરંટ અફેર્સ. જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને આજે છે અમારો ફેસબુક પેજ છે એજ્યુકેર આઈ કરીને, તો તેમાં પણ તમે જોડાઈ શકો છો. અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અથવા તમે પિન પણ કરી દેશો કમેન્ટમાં, કમેન્ટ બોક્સમાં, તો ત્યાંથી પણ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. હવે આ ગઈકાલે જે આન્સર હતા, ક્વેશ્ચન પૂછ્યા હતા, તો તેના આન્સર આપેલા બહુ જ સારી રીતે આપેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો, રૂચા પટેલ, નીરુ મોઢવાડિયા અને ડિમ્પલ પંચોલી. તો આ ત્રણેય જે રીતે ક્વેશ્ચનના આન્સર આપેલા છે, તો આ તમે વિડીયો પોઝ કરીને રિવિઝન પણ કરી શકો છો. અને આમાં એવી બાબતો પણ છે કે જે આપણે વિડીયોમાં લીધી નથી, અને બીજી જે એક્સ્ટ્રા માહિતી હોય છે એ પણ આમાં આપેલી છે, તો આ તમે પોઝ કરીને જોઈ શકો છો. અને આ ત્રણ સિવાય દર વખતે આ ત્રણ જ જવાબ આપે છે, તો તમે પણ ટ્રાય કરો જવાબ આપવાની, જેટલા આપી શકો એટલા જવાબ આપો કમેન્ટ બોક્સમાં. હવે અન એકેડેમી જે એપ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એમાં તમે જોડાઈ શકો છો. ભૂમિક વઘાસિયા તરીકે પ્રોફાઇલ છે અમારી, તો તેમાં પણ તમે એમસીક્યુ પ્રકારના જે કરંટ અફેર છે એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે, તો તેમાં પણ તમે જોડાઈ શકો છો. ક્વેશ્ચન વિશે જોઈએ, ફર્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતીય રેલવેએ કઈ ટ્રેનને ભારતની સૌથી ઝડપી ટ્રેન તરીકે જાહેર કરવામાં આવી છે? તો હાલ જ ભારતની સૌથી ઝડપી ટ્રેન તરીકે જાહેર કરી છે ટ્રેન 18ને. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે ટ્રેન 18. હવે ટ્રેન 18 છે હાલ બહુ જ ચર્ચામાં હતી. આપણા જે ભારતીય રેલવે છે, તો તેમણે આ ટ્રેન છે લોન્ચ કરી છે, અને આ હાલ બહુ જ ચર્ચામાં હતી. કેમ કે શરૂઆતમાં એની સ્પીડ હતી એ 166 હતી કિલોમીટર પર અવર, પણ તે વધીને 180 થઈ ગઈ છે. એટલે આને છે ભારતની સૌથી ઝડપી ટ્રેન તરીકે જાહેર કરવામાં આવી છે. હવે નેક્સ્ટ ડિટેલમાં આપણે જોઈએ તો 180 કિલોમીટર પર અવરની ઝડપે દોડે છે, અને ભારતની પ્રથમ એન્જિન વગરની ટ્રેન છે. તો આ પણ તમારે યાદ રાખવું કે ભારતની પ્રથમ એન્જિન વગરની ટ્રેન પ્લસ ભારતની સૌથી ઝડપી દોડનાર ટ્રેન, ટ્રેન 18. હવે આ ટ્રેન 18 વિશે જોઈએ તો આનું મેન્યુફેક્ચરિંગ છે એ ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી એટલે કે ICF. હવે ચેન્નાઈની આ જે ફેક્ટરી છે એમાં બનાવવામાં આવી છે આ ટ્રેનને. અને પ્રોજેક્ટ અંતર્ગત, કયો પ્રોજેક્ટ? તો મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત આને બનાવવામાં આવી છે. રેલવે વિશે વાત કરીએ તો રેલવે મંત્રી જે આપણા પિયુષ ગોયલ છે એ, અને રેલવેના જે ડિરેક્ટર છે એ છે અશ્વિની લોહાણી. તો આ વાત કરીએ આપણે ટ્રેન 18 વિશેની. નેક્સ્ટ છે, ગુજરાત સરકારે હાલમાં કયા ક્ષેત્રને લગતી સ્કીમ બહાર પાડી છે? તો હાલ જ આપણા રાજ્યએ એટલે કે ગુજરાત સરકારે જે જાહેર ક્ષેત્ર છે, પબ્લિક સેક્ટર, તો આને લગતી એક સ્કીમ બહાર પાડી છે. હવે જે પબ્લિક સેક્ટરને લગતી જે સ્કીમ બહાર પાડી છે તો એ પોલિસી અંતર્ગત છે. કઈ પોલિસી છે? તો એ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન એટલે કે STI. આ પોલિસી અંતર્ગત તેમણે સ્કીમ બહાર પાડી છે. તો હવે શું કર્યું છે, એના સ્કીમ કઈ રીતે પબ્લિક સેક્ટરને કામ આવશે, તો એના વિશે જોઈએ. તો જે ટેકનોલોજી હોય છે, તો ટેકનોલોજીને પ્રદર્શન કરવા માટે અને એને બૂસ્ટ કરવા માટે જાહેર ક્ષેત્રની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આ સ્કીમ જાહેર કરવામાં આવી છે. કે જે પબ્લિક સેક્ટર હોય છે એમાં કામ કરતા જે વ્યક્તિઓ હોય છે એના ઉકેલ લાવવા માટે, અને જે એને સમસ્યાઓ પડી રહી છે તો એનો ઉકેલ આવે એટલા માટે આ સ્કીમ જાહેર કરવામાં આવી છે. હવે આ જે સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન પોલિસી છે, તો એમાં ઇનોવેશન ફંડ તરીકે 50 કરોડની ફાળવણી કરવામાં આવી છે આ સ્કીમ અંતર્ગત, ₹50 કરોડની. હવે આ જે ગુજરાતના ચીફ સેક્રેટરી છે એટલે કે મુખ્ય સચિવ, જેનું નામ છે JN સિંઘ, આ નામ યાદ રાખો, JN સિંઘ જે ગુજરાતના મુખ્ય સચિવ છે, તો આ તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં લોકસભામાં કયા મુદ્દાને લઈને બિલ પસાર કર્યો છે? તો હાલમાં લોકસભા છે તેમણે જે ત્રિપલ તલાક છે મુદ્દાને લઈને ત્રિપલ તલાકનો બિલ પસાર કર્યો છે. હવે આ તમે રાજ્યસભા ટીવી અથવા તો લોકસભા ટીવીમાં જોયું હશે, તો આ બિલ ખૂબ જ અત્યારે ચર્ચામાં છે અને આનો વિરોધ પણ થઈ રહ્યો છે. તો આ શા માટે ચર્ચામાં છે? કેમ કે આનો જે ઓપોઝિશન પાર્ટી છે તેમણે પણ જોરદાર વિરોધ કર્યો છે, અને તો પણ આ બિલ છે પસાર થયું છે, એટલા માટે આ જે બિલ છે
એના વિશે બીજું આપણે જોઈએ તો બિલના સમર્થનમાં ટોટલ 245 સાંસદો અને તેના વિરોધમાં ટોટલ 11 સાંસદોએ મતદાન કર્યું છે અને આ બિલને પાસ કર્યું છે લોકસભામાંથી. આ બિલને રજૂ કોણે કર્યું હતું? તો આ બિલને જે આપણા કાયદા મંત્રી છે, કેન્દ્રીય કાયદા મંત્રી, જેમનું નામ છે રવિશંકર પ્રસાદ, તો આજે રવિશંકર પ્રસાદ છે તેમણે લોકસભામાં આ બિલને રજૂ કર્યું હતું. અને આ બિલનું પૂરેપૂરું નામ તમે એકવાર યાદ રાખી લો કે આ બિલનું આખું નામ શું છે. તો આ બિલનું નામ છે ધ વુમન, ધ મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ ઓન મેરેજ બિલ 2018. તો આ આખું છે બિલનું નામ છે. હવે આ બિલ અંતર્ગત છે જે ત્રિપલ તલાક દેનાર છે એને 3 વર્ષની સજા થશે. લોકસભામાં પસાર થયું છે તો એના વિશે જોઈએ. લોકસભાના અધ્યક્ષ એ છે સુમિત્રા મહાજન અને લોકસભાના ઉપાધ્યક્ષ છે એ છે એમ થંબીદુરાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેન્દ્રીય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનને કયા શહેરમાં ITCO ઓસિયન માટે અટલ કોમ્પ્લેક્સ લોન્ચ કર્યું છે? હવે આપણા કેન્દ્રીય મંત્રી છે ડૉક્ટર હર્ષવર્ધન, અહીંયા તમે જોઈ શકો છો. તો આમણે હૈદરાબાદમાં જે સમુદ્રની માહિતી આપવા માટેનું જે કોમ્પ્લેક્સ છે એની નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું છે જેનું આખું નામ છે ITCO ઓશિયન. તો આના માટે એક અટલ કોમ્પ્લેક્સ છે લોન્ચ કર્યું છે. અહીંયા તમે જોઈ શકો છો આ છે ડૉક્ટર હર્ષવર્ધન. હવે આ જે ITCO ઓશિયન છે એનું પૂરું નામ શું છે? તો આ છે ઇન્ટરનેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ઓપરેશનલ ઓશિયોનોગ્રાફી. હવે સમુદ્રની માહિતી અંતર્ગતની જે ટ્રેનિંગ સેન્ટર છે એ છે આ ITCO ઓશિયન. તો એની એક નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું છે આપણા ડૉક્ટર હર્ષવર્ધન, કે જે કેન્દ્રીય મંત્રી છે. હવે આનો હેતુ શું હોય છે? આ જે ITCO ઓશિયન છે એનો હેતુ શું છે? તો વિવિધ ક્ષેત્રમાં કામ કરતા જે લોકો છે એના જીવન ધોરણમાં વિકાસ કરવા માટે આનો હેતુ છે. ક્યાં સ્થળે ઉદ્ઘાટન કર્યું છે? તો એ હૈદરાબાદની જે INCOIS જે કેમ્પસ છે, એટલે કે સમુદ્ર માહિતી સેવાનું જે કેમ્પસ છે, ત્યાં તેમણે આ ઉદ્ઘાટન કર્યું છે. ડૉક્ટર હર્ષવર્ધન વિશે વાત કરીએ તો એ આપણા સાયન્સ એન્ડ ટેક મંત્રી છે. હવે અહીંયા મેપમાં તમે જોઈ શકો છો કે હૈદરાબાદમાં લોન્ચ કર્યું છે. તો હૈદરાબાદ આવશે અહીંયા તેલંગાણામાં. તેલંગાણાની રાજધાની છે હૈદરાબાદ. હવે તેલંગાણા છે એ કેટલા રાજ્યોને સ્પર્શ કરે છે તેની સરહદ? તો જોઈએ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પછી અહીંયા છે ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર. તો આટલા રાજ્યોની સરહદ છે તેલંગાણાને ટચ કરે છે. તેલંગાણા છે 2014માં આંધ્રપ્રદેશમાંથી છૂટું થયું હતું અને હાલ જ આપણે કાલે જોયું કે તેલંગાણા અને આંધ્રપ્રદેશ માટે અલગ અલગ હાઈકોર્ટ પણ બની જશે 2019માં. તેલંગાણાના જે ગવર્નર છે એમનું નામ છે ESL નરસિમ્હા અને તેલંગાણાના જે મુખ્યમંત્રી છે હાલ જ ચૂંટાઈ આવ્યા છે બીજી વાર, એ છે કે ચંદ્રશેખર રાવ, જેમને ટૂંકમાં KCR પણ કહેવામાં આવે છે, અને રાજધાની એ છે હૈદરાબાદ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એ છે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કઈ નદીના નવીનીકરણ માટે 11 પ્રોજેક્ટની આધારશિલા મૂકી છે? તો આપણા જે કેન્દ્રીય મંત્રી છે નીતિન ગડકરી, તેમણે હાલ જ યમુના નદી છે તો યમુના નદી માટે એના નવીનીકરણ માટે 11 પ્રોજેક્ટની આધારશિલા મૂકી છે. અહીંયા તમે જોઈ શકો છો આ છે આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી. હવે આ પ્રોગ્રામ વિશે જોઈએ તો આ પ્રોગ્રામ છે એ નમામી ગંગે પ્રોગ્રામ અંતર્ગત દિલ્હી ખાતે યોજવામાં આવ્યો હતો અને ત્યારે તેમણે 11 પ્રોજેક્ટ છે એની આધારશિલા મૂકી હતી. આ પ્રોજેક્ટ છે એ ભારત એકલું નથી પણ ભારત સાથે જાપાન પણ સહયોગી છે. તો ભારત અને જાપાન વચ્ચે દ્વિપક્ષીય છે આ પ્રોજેક્ટો. બીજું છે નદીનો પ્રવાહ વધારવા માટે, પછી નદીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે. આ જે અલગ અલગ મુદ્દાઓ છે કે આપણે જોઈ રહ્યા છીએ કે ગંગા નદીને પણ સાફ કરવાની યોજનાઓ મૂકવામાં આવે છે. તો બીજી નદી છે યમુના, એના માટે પણ હાલ પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે 11. તો આ રીતે નદીનો પ્રવાહ વધતો રહે અને નદી પ્રદૂષિત ન થાય, અથવા તો જો પ્રદૂષણ થઈ ગયું હોય તો એનો નિકાલ કરવા માટે આ પ્રોજેક્ટો યોજવામાં આવ્યા છે. તો જે કેટલા પ્રોજેક્ટ છે એ પણ યાદ રાખજો, ટોટલ 11 પ્રોજેક્ટ છે અને યમુના નદી ઉપર છે. નીતિન ગડકરી વિશે વાત કરીએ તો એ છે રોડ ટ્રાન્સપોર્ટ, વોટર રિસોર્સિસ, રિવર ડેવલપમેન્ટ અને ગંગા નવીનીકરણના મંત્રી છે નીતિન ગડકરી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા પડોશી દેશના વડાપ્રધાન ભારતની 3 દિવસની મુલાકાતે આવેલા છે? તો આપણા ભારતના જે પડોશી દેશો છે તો એમાંના એક પાડોશી દેશ જે છે ભૂટાન. તો ભૂટાન દેશ છે એના મુખ્યમંત્રી છે, એમના વડાપ્રધાન છે ભારતની 3 દિવસની મુલાકાતે આવ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો આ છે આપણા ભારતના વડાપ્રધાનને, આ છે ભૂટાનના વડાપ્રધાન. હવે ભૂટાનના વડાપ્રધાન છે 3 દિવસની મુલાકાતે આવ્યા છે, 27 ડિસેમ્બરના રોજ આવ્યા છે. જેમનું નામ તમે યાદ રાખજો, જેમનું નામ છે લોટે શેરિંગ. ભારત અને ભૂટાન છે
અને સંબંધોને 50 વર્ષ પૂરા થયા છે. હવે આ એક મહત્ત્વની બાબત છે કે 1968માં ભારતે ભૂટાન સાથે વ્યવહારિક સંબંધો બનાવ્યા હતા અને અત્યારે 2018માં ટોટલ 50 વર્ષ પૂરા થયા છે, તો આ માટે પણ મહત્ત્વનું છે. ભૂટાન વિશે વાત કરીએ તો એની રાજધાની છે થિમ્ફુ અને વડાપ્રધાન છે લોટે શેરિંગ. હવે તમે કમેન્ટ બોક્સમાં જણાવો કે ભારત છે એના પાડોશી દેશો છે તો કેટલા પાડોશી દેશો છે, ક્યાં ક્યાં છે એ તમે કમેન્ટ બોક્સમાં જણાવો. અને જો તમને ખબર હોય તો ક્યા દેશની સરહદ છે ભારતની સરહદ સાથે સૌથી વધુ ક્ષેત્રફળ સાથે જોડાયેલી છે એ ઉપરથી નીચે સુધી અથવા તો વધુથી ઓછા સુધીમાં તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં મહાન કવિ નરેન્દ્રનાથ ચક્રવર્તીનું નિધન થયું છે તો તે કયા રાજ્યના હતા? તો હાલ જ મહાન કવિ નરેન્દ્રનાથ ચક્રવર્તીનું નિધન થયું છે. અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો, આ છે નરેન્દ્રનાથ ચક્રવર્તી. હવે એક પશ્ચિમ બંગાળના હતા અને તેઓ મહાન બંગાળી કવિ હતા જેમનું હાલ જ નિધન થયું છે. હવે આ આપણા માટે એટલા માટે ઉપયોગી છે કે જે દિલ્હીમાં સાહિત્ય એકેડમી એવોર્ડ આપવામાં આવે છે અલગ અલગ ભાષાઓ માટે. ટોટલ જે 24 ભાષાઓ છે આપણા બંધારણમાં જેનો ઉલ્લેખ છે, તો આ ભાષાઓ માટે સાહિત્ય એકેડમી એવોર્ડ દિલ્હીથી આપવામાં આવે છે. તો 1974નો છે આમને મળ્યો હતો નરેન્દ્રનાથ ચક્રવર્તીને, અને એમની કવિતા ઉલંગા રાજા આમના માટે મળ્યો હતો. તો આપણે તમે યાદ રાખી શકો છો. પશ્ચિમ બંગાળ વિશે આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો પશ્ચિમ બંગાળ છે આંતરરાષ્ટ્રીય નેપાળ ભૂટાન અને બાંગ્લાદેશ સાથે સરહદ ધરાવે છે. અને રાજ્યોની વાત કરીએ તો અહીંયા છે બંગાળાની ખાડી, પછી રાજ્યોમાં છે ઓડિશા, ઝારખંડ, બિહાર, પછી અહીંયા છે સિક્કિમ, આસામ, તો આટલા રાજ્યો સાથે સરહદ ધરાવે છે. પશ્ચિમ બંગાળ વિશે વાત કરીએ તો એના જે મુખ્યમંત્રી છે એમનું નામ છે મમતા બેનર્જી, અને જે ગવર્નર છે એમનું નામ છે કેસરીનાથ ત્રિપાઠી, અને રાજધાની છે એ છે કોલકાતા, અને આ નરેન્દ્રનાથ ચક્રવર્તી છે એ કોલકાતાના જ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓડિશા રાજ્યમાં નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? હવે હાલ જ ઓડિશા રાજ્યમાં જે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ છે એનું ઉદ્ઘાટન કર્યું છે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકજીએ. હવે આ જે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ છે એની 26મી આવૃત્તિ છે આ વર્ષે, એટલે કે 26મી એડિશન છે નેશનલ કોંગ્રેસની, નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસની. હવે આ છે 27 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાશે અને ભુવનેશ્વરમાં યોજાશે. ભુવનેશ્વર એટલે કે ઓડિશાની રાજધાની. અને થીમ છે તમે યાદ રાખજો, અને થીમ છે જે સાયન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન ફોર એ ક્લીન ગ્રીન એન્ડ હેલ્ધી નેશન. તો આ છે આની થીમ. વધુ વિગતમાં જોઈએ તો આ શું છે, તો આ જે રાષ્ટ્રીય સ્તરે વિજ્ઞાન સંચાર પ્રોગ્રામ છે એટલે કે સાયન્સ કમ્યુનિકેશન પ્રોગ્રામ છે જે નેશનલ વાઇડ છે એટલે કે રાષ્ટ્રીય સ્તરે છે, અને આમાં જે એશિયન નેશનો છે એ અને આપણા પાડોશી દેશો છે, તો આ બધાના જે બાળકો છે 10 થી 17 વર્ષના બાળકો, તો તેમની ક્રિએટિવિટી છે એનું પ્રદર્શન કરી શકે એના માટે તેમને એક મંચ પ્રોવાઈડ કરે છે આ પ્રોગ્રામ. અને આ પ્રોગ્રામ છે એ પણ તમે યાદ રાખો કે 1993થી યોજવામાં આવે છે, અને હાલ 2018માં એની 26મી આવૃત્તિ ભુવનેશ્વરમાં યોજવામાં આવી છે. ભુવનેશ્વર અહીંયા તમે જોઈ શકો છો ઓડિશા રાજ્યમાં આવે છે, ઓડિશા રાજ્યની રાજધાની. અહીંયા છે બંગાળાની ખાડી જેમ વાત કરીએ, એમ પછી ઓડિશા રાજ્યને કેટલા રાજ્યો ટચ કરે છે, તો ઉપરથી જોઈએ તો પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, પછી અહીંયા છે તેલંગાણા અને આંધ્રપ્રદેશ. ઓડિશાના મુખ્યમંત્રી જેમ વાત કરીએ એમ નવીન પટનાયક, અને ઓડિશાના જે ગવર્નર છે એમનું નામ છે ગણેશી લાલ. હવે ગઈકાલે જે તમને ક્વેશ્ચન પૂછ્યો હતો તેનો જવાબ આવે છે પંજાબ નેશનલ બેંક, કે જે કુંભ મેળા માટે સ્પેશિયલ એટીએમ કાર્ડ બહાર પાડશે, શરૂ કરવામાં આવ્યું છે પંજાબ નેશનલ બેંક દ્વારા. આજનો તમારા માટે ક્વેશ્ચન છે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપેલા આદેશ અનુસાર કયા રાજ્યમાં અલગથી હાઈકોર્ટનું નિર્માણ કરવામાં આવશે? તો બિહાર, આંધ્રપ્રદેશ, હરિયાણા કે તેલંગાણા, આમાંથી કયો જવાબ છે તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવો. અને આ રાજ્યને લગતી બધી વિગતો છે, મુખ્યમંત્રી હોય, ગવર્નર હોય, અથવા તો રાજધાની અથવા તો બીજી પણ કોઈ વસ્તુ, એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આવી જ રીતે ડેઈલી કરંટ અફેર મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો. અને આ વિડીયોની PDF મેળવવા માટે અમે કમેન્ટ બોક્સમાં જે પિન કરી છે ત્યાંથી તે લિંક છે, તમે પણ ત્યાંથી પણ તમે PDF જોઈ શકો છો, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને વધુ પડતા જે અમારી ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ જોડાઈને તમે PDF મેળવી શકો છો. થેન્ક યુ.